हेलो स्टूडेंट्स, हूँ छु सावलिया सर अने धोरण 11 साइंस केमिस्ट्री ना रसायण विज्ञान नी केटलीक पायानी संकल्पनाओ चेप्टर ना जेडब्ल्यू नीट ना एमसीक्यू सोल्यूशन्स लेक्चर 5 मां आपनो स्वागत छे। विद्यार्थी मित्रों, अहीं आपणे जुदी जुदी सांद्रताओ वच्चेना आंतरिक संबंधो ने लगता एमसीक्यू नो अभ्यास करीशुं। सौथी पहेलो एमसीक्यू तमने आप्यो छे, ए बे मोलर एनएसीएल ना जलीय द्रावण नी घनता 1.170 ग्राम प्रति मिलीलीटर होय तो द्रावण नी मोलारिटी शोधो। विद्यार्थी मित्रों, आपणे द्रावण नी घनता डी, द्रावण नी मोलारिटी एम अने मोलालिटी स्मोल एम, आ त्रण वच्चेना संबंधो आपणे ભણ્યા છીએ અને એ જે સંબંધો જે છે અહીં આપણને મોલાલિટી સાંદ્રતા માગી છે, તો આપણી પાસે આ ત્રણ વચ્ચેના જે સંબંધો છે એક જ સંબંધમાંથી આપણે ડીને કરતા બનાવીએ, કેપિટલ એમ એટલે કે મોલારિટીને કરતા બનાવીએ અને સ્મોલ એમ એટલે કે મોલાલિટીને કરતા બનાવીએ, એ પ્રકારના સૂત્રો પણ આપણે જોયેલા છે। અહીં તમને ચાર ઓપ્શન આપ્યા છે, જે પૈકી સાચા વિકલ્પ તરીકે ઉકેલ ડી એટલે કે વિકલ્પ ડી ને લેવામાં આવ્યો છે। આમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે માહિતી છે એક સમયે તમને આ ત્રણ વચ્ચેના આંતરિક સંબંધ દર્શાવતા સૂત્રો યાદ નથી, પરંતુ જો એનો બેઝિક કોન્સેપ્ટ યાદ હશે તો પણ તમે એમસીક્યુને ઉકેલી શકશો। દાખલા તરીકે આપણે આંતરિક સંબંધો દર્શાવતા સૂત્રનો ઉપયોગ કરીએ તે પહેલા આપણે બેઝિક કોન્સેપ્ટનો યુઝ કરી અને કેવી રીતે આપણે એને ઉકેલી શકીએ છીએ એને આપણે પહેલા જોઈ લઈએ, ત્યારબાદ આપણે આંતરિક સંબંધ દર્શાવતા સૂત્રનો ઉપયોગ કરીને આને ઉકેલીશું। અહીં તમને દ્રાવણની ઘનતા તો ઘનતા બરાબર દ્રાવણનું દળ ભાગ્યા દ્રાવણનું કદ। હવે વિદ્યાર્થી મિત્રો, તમને ઘનતા 1.170 આપેલી છે ગ્રામ પ્રતિ મિલીલીટર, એટલે દ્રાવણનું દળ જે મળશે એ ગ્રામમાં મળશે। અને દ્રાવણનું કદ જે છે એ આપણે 1000 મિલીલીટર લઈ લઈએ છીએ, કારણ કે સામાન્ય રીતે સાંદ્રતા મોલ પ્રતિ લીટર એટલે કે લીટર એટલે 1000 મિલીલીટર એ પ્રમાણે આપણે વિચારતા હોઈએ છીએ મોલર સાંદ્રતાને। અહીં 2 મોલર સાંદ્રતા આપી છે, 1000 મિલીલીટર લઈ લઈએ તો એ સ્થિતિમાં તો અહીં દ્રાવણનું દળ આપણને 1.170 ગુણ્યા 1000 કરવાથી આને છેદમાં છે સામે જાય તો ગુણાકારમાં જશે, એટલે દ્રાવણનું દળ આપણને 1170 ગ્રામ મળશે। હવે પાણી માટે, કારણ કે જલીય દ્રાવણ છે અને જલીય દ્રાવણમાં પાણી દ્રાવક છે, પાણી માટે આપણે ઘનતા 1 ગ્રામ પ્રતિ એમએલ હોય છે જે આપણે ધ્યાનમાં હોવું જરૂરી છે। પાણી માટે ઘનતા 1 ગ્રામ પ્રતિ એમએલ, અર્થ શું થશે, 1 એમએલ પાણી બરાબર 1 ગ્રામ પાણી। હવે વિદ્યાર્થી મિત્રો, આ એક્સ્ટ્રા માહિતી છે, કારણ કે આપણે મોલાલિટી શોધવાની છે જેમાં આની જરૂર નહીં પડે, પરંતુ આપણે એ ધ્યાનમાં હોવું જરૂરી છે। હવે અહીં દ્રાવણની સાંદ્રતા 2 મોલર આપી છે, 2 મોલર સાંદ્રતાનો મતલબ થશે 2 મોલ પ્રતિ લીટર સાંદ્રતા, અર્થ એવો થશે 1 લીટર દ્રાવણ માં 1 લીટર એટલે 1000 એમએલ દ્રાવણ, 1000 એમએલ દ્રાવણમાં 2 મોલ દ્રાવ્ય પદાર્થ એનએસીએલ છે, 2 મોલ NaCl દ્રાવ્ય છે। હવે વિદ્યાર્થી મિત્રો,
આપણે બે મોલ NaCl બરાબર બે ગુણ્યા NaCl નું આણ્વીય દળ, તો NaCl નું આણ્વીય દળ સોડિયમના 23 અને ક્લોરિનના 35.5, એટલે આ થશે 58.5. તો 2 × 58.5 કરીએ તો આ જવાબ આવશે 170 ગ્રામ NaCl. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 1 લિટર દ્રાવણમાં 170 ગ્રામ NaCl દ્રાવ્ય છે તેવું કહેવાશે, એટલે કે 1 લિટર કેતા 1000 ml દ્રાવણમાં 170 ગ્રામ NaCl દ્રાવ્ય છે. હવે વિદ્યાર્થી મિત્રો, દ્રાવણનું દળ એટલે કે વજન બરાબર દ્રાવ્યનું વજન વત્તા દ્રાવક, દ્રાવક કેતા પાણી નું વજન. તો NaCl એટલે દ્રાવ્ય, એનું વજન આપણને 170 ગ્રામ મળ્યું છે. દ્રાવણનું દળ એ આપણને 1170 ગ્રામ મળ્યું છે. તો આપણે અહીં 1170 ગ્રામ લખીએ છીએ. દ્રાવણનું દળ 1170 ગ્રામ અને આપણને પાણીનું દળ, દળ એટલે વજન એ મળશે. એટલે પાણી કેતા દ્રાવક બરાબર, તો દ્રાવકનું દળ બરાબર, તો 1170 માઇનસ આને આ બાજુ લઈ લઈએ એટલે માઇનસ થશે, માઇનસ 170 એટલે 1000 ગ્રામ પાણીનું દળ મળ્યું. 1000 ગ્રામ પાણી એટલે 1 કિલોગ્રામ પાણી. હવે મોલાલિટી સાંદ્રતા વિચારીએ, તો મોલ તો કોના, દ્રાવ્યના મોલ, અને છેદમાં મોલ કિલોગ્રામ, મોલ પ્રતિ કિલોગ્રામ સાંદ્રતા, મોલાલિટી સાંદ્રતાનો અર્થ થશે મોલ પ્રતિ કિલોગ્રામ સાંદ્રતા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ વારંવાર તમને આવા કોન્સેપ્ટ વિશે સમજાવવામાં આવે છે ત્યારે તમે ખાસ ધ્યાનમાં રાખો કે વારંવાર કયા શબ્દનો ઉપયોગ કરીને આપણને સમજાવવામાં આવે છે. તો આપણે ફરીથી કહી રહ્યા છીએ કે મોલાલિટી સાંદ્રતા એટલે મોલ પ્રતિ કિલોગ્રામ સાંદ્રતા. આ કિલોગ્રામ જે વજન છે એ વાસ્તવમાં દ્રાવકનું વજન છે. તો આપણને દ્રાવક તરીકે પાણીનું વજન 1 કિલોગ્રામ અને મોલ તો દ્રાવ્ય, NaCl ના મોલ તો 2 મોલર સાંદ્રતા જે હતી એ પ્રમાણે 2 મોલ NaCl દ્રાવ્ય છે એટલે આપણે NaCl ના મોલ સીધા જ 2 મોલ લઈ શકીએ. તો અર્થ 2/1 નો જવાબ 2 થશે. તો 2 મોલ પ્રતિ કિલોગ્રામ અને એને જ આપણે 2 મોલલ કહીશું. એટલે આપણી માટે અહીં જે ઉકેલ તરીકે ડી ઓપ્શન લખ્યો છે કે 2 મોલલ એ આપણી માટે સાચો ઉકેલ છે. પરંતુ આપણે જે આંતરિક સંબંધોનો ઉપયોગ કરી વિવિધ સાંદ્રતા વચ્ચેનો, એટલે કે દ્રાવણની મોલારિટી, દ્રાવણની ઘનતા અને મોલાલિટી વચ્ચેના આંતરિક સંબંધનો ઉપયોગ કરીને જે આનો ઉકેલ લાવીએ છીએ આ પ્રમાણે લાવીએ છીએ કે NaCl નું આણ્વીય દળ તો 58.5 ગ્રામ પ્રતિ મોલ, જે આપણે હમણાં ગણતરી કરી જ છે. દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં તો 2 મોલર એટલે કે 2M છે. દ્રાવણની ઘનતા ડી 1.170 ગ્રામ પ્રતિ મિલીલીટર છે. હવે મોલાલિટી શોધવા માટે આ સંબંધને આપણે ધ્યાનમાં લઈશું. આ સંબંધની વિશેનો અભ્યાસ એ આપણે TTL 5 માં કરેલો છે. મોલાલિટી એમ બરાબર 1000 × M એટલે કે મોલારિટી ભાગ્યા 1000 × D એટલે કે ઘનતા માઇનસ M × WM તો મોલારિટી ગુણ્યા દ્રાવ્યનું આણ્વીય દળ. તો આપણે લાગુ પાડીએ 1000 × 2 કારણ કે મોલારિટી આપણને 2 આપેલી છે, છેદમાં 1000 × ઘનતા 1.170 ગ્રામ પ્રતિ મિલીલીટર માઇનસ મોલારિટી ફરીથી 2 અને કૌંસમાં આણ્વીય દળ 58.5 એટલે 2000, કારણ કે 1000 × 2 એટલે 2000, છેદમાં 1000 × 1.170 એટલે 1170 અને માઇનસ આ બંનેનો ગુણાકાર 170 એટલે 2000/1000 એટલે જવાબ આવશે મોલાલિટી 2 મોલલ. ત્યારબાદ બીજો MCQ છે, 20% ઓફ W/W
H2O2 ना जलीय द्रावण में पानी नो मोल अंश केटलो हशे, पानी केता द्रावक। तो चार ऑप्शन आप्या छे, जे पैकी उकेल तरीके ऑप्शन बी एने साचो गणवामां आव्यो छे। विद्यार्थी मित्रों, अहीं आपणे उकेल साचो उकेल शोधीए ते पहेला आपणे एक बाबतनी स्पष्टता करी दईए के द्रावण ना कोई पण घटक नो मोल अंश हमेशा एक करता नानो होय, अने जो द्रावण न होय अने फक्त ने फक्त द्रावक होय अथवा तो द्राव्य हाजर होय तो ए मोल अंश एक थसे। पण जो द्विअंगी द्रावण छे तो मोल अंश एक करता नानो ज थसे। तो अहीं 20% W/W H2O2 हाजर छे, अर्थ के मोल अंश नु मूल्य एक करता नानू ज आवे। हवे आपणी पासे जे चार ऑप्शन छे एने पहला आपणे ध्यानथी जोई लईए। तो पहलो ऑप्शन एवो छे कि जेमां अंश मोटो छे अने सापेक्षमां छेद नानो छे, तो आ गुणोत्तरनुं मूल्य तो एक करता मोटू आवशे। एवी रीते डी ऑप्शनमां पण गुणोत्तरनुं मूल्य एक करता मोटू आवशे, एटले के आपणी माटे एक करता नानू मूल्य आवे एवो ज गुणोत्तर मान्य गणाशे। आथी आपणे विकल्प ए અને વિકલ્પ ડી આ બંને વિકલ્પને આપણે નકારી શકીએ છીએ। અર્થ કે વિકલ્પ નિવારણની રીતે અહીં ચાર પૈકી બે વિકલ્પનું આપણે નિવારણ કરી દીધું છે કે આ વિકલ્પ એ જવાબ તરીકે ન જ હોઈ શકે। હવે બાકી રહ્યા બી અને સી, આ બે વિકલ્પ છે અને તે પૈકી આપણે આમ પણ વિચારી શકીએ જેમ કે આ 9/77 છે અને આ 68/77 છે। तो जे पैकी 9/77 विकल्प ए द्रावक माटे लागू न पड़ी सके, द्रावक माटे नो मोल अंश ए द्राव्यनी सापेक्षे हमेशा वधारे ज होय अने घणो बधो वधारे होय ए प्रमाणे पण विचारी शकीए, अने तेथी बी अने सी पैकी आपणे विकल्प बी एने आपणे योग्य विकल्प तरीके पसंद करी शकीए। तो अहीं उकेल बी छे एने विकल्प तरीके योग्य विकल्प तरीके आपेलो छे। तो विद्यार्थी मित्रों, आ ए विकल्प निवारणनी रीत जे छे एमसीक्यू सोल्व करवानी ए प्रकारनी ए पद्धति आपणे लागू पाड़ी छे, परंतु आपणे गणतरी करीने एनो उकेल लावी शकीए छे। अहीं 20% W/W H2O2 नुं जलीय द्रावण एटले अर्थ एवो थशे 100 ग्राम द्रावणमां, कारण के पर्सेंटेज एटले सोना आधारे मेळवातुं मूल्य। तो 100 ग्राम द्रावण में 20 ग्राम H2O2 थाय अने बाकीनुं 80 ग्राम पानी थाय। आथी आपणे मोलनुं सूत्र वजन भाग्या आण्विक दळ मोल बराबर, तो ए मुजब आपणे H2O2 ना मोल लईए तो H2O2 20 ग्राम छे अने H2O2 नुं आण्विक दळ 34 ग्राम प्रति मोल छे। तो 20/34 एटले एने 10/17 लखी शकाय। अने ए ज रीते पाणीना मोल तो 80 ग्राम पाणी छे अने પાણીનું આણ્વીય દળ 18 છે, તો 80/18 તો એને પણ આપણે 40/9 તરીકે લખી શકીએ। આ સ્થિતિમાં કુલ મોલ, તો કુલ મોલ એ 10/17 એટલે કે દ્રાવ્યના મોલ H2O2 ના મોલ વત્તા 40/9 એટલે કે દ્રાવકના મોલ એટલે કે પાણીના મોલ। તો અહીં 17 અને 9 એ લસા લઈએ તો 9 છે એ 10 સાથે ગુણાશે, 17 છે એ 40 સાથે ગુણાશે અને પછી એનો સરવાળો થશે। તો 10×9 એટલે 90 વત્તા 40×17 એટલે 17×68 થાય, એટલે શૂન્ય લગાવી દઈએ એટલે 680। તો 90 અને 680 નો સરવાળો 770 થશે અને છેદમાં એ 17×9 આપણે એઝ ઇટ ઇઝ રાખ્યા। હવે પાણીનો મોલ અંશ બરાબર પાણીના મોલ ભાગ્યા કુલ મોલ। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 17×9 એનો જવાબ પણ લખવો હોય તો લખી શકીએ, પરંતુ આપણે એ લખતા નથી કારણ કે આગળ જતા એના છેદ ઉડી જશે। તો પાણીના મોલ, તો વિદ્યાર્થી મિત્રો પાણીના મોલ છે 40/9 અને છેદમાં કુલ મોલ છે 770/17×9, 17×9 અંશમાં જાય અને અંશના છેદમાં જે 9 લખ્યા છે એ છેદમાં આવે તો 9 કેન્સલ થઈ જશે એટલે 17 જ અંશમાં ગુણાકારમાં જશે એટલે 40×17/770, 00 ઉડી જશે તો 17×68 અને 68/77 એવો આપણો જે વિકલ્પ છે એ સાચો વિકલ્પ આવશે। ત્યાર પછીનો એમસીક્યુ ત્રીજા નંબરે છે, 1.2 ગ્રામ પ્રતિ મિલીલીટર ઘનતા ધરાવતા
5% डब्ल्यू बाय डब्ल्यू एनएच द्रावण की मोलारिटी के विद्यार्थी मित्रों अहीं आपणे मोलारिटी द्रावण की घनता अने परसेंटेज ऑफ डब्ल्यू बाय डब्ल्यू आ त्रण वच्चे नो संबंध दर्शाता सूत्र नो उपयोग करीशुं। तमने चार विकल्प आप्या छे, जे पैकी उकेल तरीके विकल्प सी ने साचो गणवामां आव्यो छे। तो घनता डी 1.2 ग्राम प्रति मिलीलीटर आपेली छे, परसेंटेज ऑफ डब्ल्यू बाय डब्ल्यू ए 5% आपेलू छे, अने एनएओएच नो आण्विक दल, विद्यार्थी मित्रों मैं अहीं आण्विक दल 40 ग्राम प्रति मोल लखी ज दीधुं छे, तमारे पण याद राखी लेवुं जरूरी छे। NaCl, NaOH, H2SO4, HCl, HNO3, CH3COOH આવા જે જાણીતા છે, યુરિયા, ખાંડ, ગ્લુકોઝ આવા જે જાણીતા પદાર્થો છે જેનો વારંવાર ક્યાંક ને ક્યાંક અભ્યાસ માટે ઉપયોગ થતો જ હોય છે, તો એવા પદાર્થોના આણ્વીય દળ એ મોઢે રાખી લેવા જરૂરી છે જેથી તમારો સમય ન બગડે। હવે મોલારિટી કેપિટલ એમ બરાબર પર્સન્ટેજ ઓફ ડબલ્યુ બાય ડબલ્યુ ગુણ્યા ડી ગુણ્યા 10/WM, તો WM એટલે NaOH નું આણ્વીય દળ, આપણે મૂલ્યોને એપ્લાય કરીએ તો પર્સન્ટેજ ઓફ ડબલ્યુ બાય ડબલ્યુ જેનું મૂલ્ય 5 છે, ડી 1.2 આપેલી જ છે, 10 સૂત્રમાં છે એ છે, અને WM 40, તો 1.2 ગુણ્યા 5 કરીએ એટલે આમ તો 1.2 ગુણ્યા 10 કરીએ એટલે 12 થાય, 12 × 5 = 60, 60/40 તો 6/4 થશે, અને એનો જવાબ હશે 1.5 મોલર, એટલે આપણા માટે સાચા વિકલ્પ તરીકે ઓપ્શન સી થશે। ત્યારબાદ ચોથા નંબરે એમસીક્યુ છે, 18% ડબલ્યુ બાય ડબલ્યુ યુરિયાના જલીય દ્રાવણની મોલાલિટી કેટલી હોય। હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા પર્સન્ટેજ ઓફ ડબલ્યુ બાય ડબલ્યુ આપ્યું છે અને યુરિયા પદાર્થ તરીકે યુરિયા આપ્યો છે, જલીય દ્રાવણની વાત કરી છે, મોલાલિટી શોધવાની વાત કરી છે। વિદ્યાર્થી મિત્રો મોલાલિટી સાંદ્રતા, ફરીથી બોલું છું, મોલાલિટી સાંદ્રતા એટલે મોલ પ્રતિ કિલોગ્રામ સાંદ્રતા, મોલે દ્રાવ્ય પદાર્થનો જથ્થો છે અને કિલોગ્રામ દ્રાવકનું દળ છે। તો અહીં તમને ચાર ઓપ્શન આપ્યા છે, જે પૈકી ઉકેલ તરીકે ઓપ્શન બી એને સાચો વિકલ્પ માનવામાં આવ્યો છે। યુરિયાનું આણ્વીય દળ ડબલ્યુ એમ બરાબર 60 ગ્રામ પ્રતિ મોલ, મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે યુરિયા, તો યુરિયાનું સૂત્ર છે CO NH2 2. વિદ્યાર્થી મિત્રો એનએચ ટુ નું આણ્વીય દળ જો આપણે વિચારવા જઈએ તો 16 થશે, 16 × 2, આ જે 2 છે એ, અને વત્તા કાર્બનના 12 અને ઓક્સિજનના 16, તો આ 16 × 48 વિચારી લઈએ અને વત્તા 12 એટલે થશે 60, તો એ પ્રમાણે 60 ગ્રામ પ્રતિ મોલ છે। મોલાલિટી એમ નું સૂત્ર, પર્સન્ટેજ ઓફ ડબલ્યુ બાય ડબલ્યુ ના આધારે મોલાલિટી શોધવા માટેનું સૂત્ર છે, મોલાલિટી એમ બરાબર પર્સન્ટેજ ઓફ ડબલ્યુ બાય ડબલ્યુ ગુણ્યા 1000 / ડબલ્યુ એમ એટલે કે યુરિયાનું આણ્વીય દળ, કૌંસમાં 100 - પર્સન્ટેજ ઓફ ડબલ્યુ બાય ડબલ્યુ, તો પર્સન્ટેજ ઓફ ડબલ્યુ બાય ડબલ્યુ 18 આપ્યા છે, ગુણ્યા 1000 / આ 60 અને 100 માંથી 18 બાદ, તો તમે જોઈ શકો છો કે આપણે અહીં છેદ ઉડાડીએ તો 6 × 60 અને 6 × 18 એટલે 3/10 થશે, 1000 આ છે જ, અને 1000 માંથી 18 જાય એટલે 82, અને એ 00 કેન્સલ કરીએ તો 300/82, તો એ મૂલ્ય 150/41. હવે વિદ્યાર્થી મિત્રો 150/41 છે, હવે આ 41 ને બદલે જો હું 40 વિચારું તો 150/40 વિચારી શકાય, અને એ સ્થિતિમાં મૂલ્ય એ આપણને 15/4 એનું મૂલ્ય એ આમ તો 3.75 થાય, પણ અહીંયા આપણે 40 ને બદલે 41 વિચારીએ એટલે મૂલ્ય 3.75 કરતા ઓછું આવે, જે 3.66 થશે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણેની જે આશરે ગણતરીની વાત છે મેં જે સમજાવ્યું એ પ્રમાણે કે 150/41, તો તમને જે ચાર ઓપ્શન આપ્યા છે એ ચાર ઓપ્શન પૈકી એની નજીકનો જવાબ તો એ 3.66 જ શક્ય છે, એટલે આપણે 3.66 વિકલ્પ થશે। ત્યાર પછીનો એમસીક્યુ છે, 6.8% ડબલ્યુ બાય વી સાંદ્રતા ધરાવતા એનએઓએચ ના જલીય દ્રાવણની મોલારિટી સાંદ્રતા કેટલી હોય, તો વિદ્યાર્થી મિત્રો એ તરીકે આપણને 1.7 મોલર, એવી રીતે બી, સી અને ડી તમે જોઈ શકો છો કે અનુક્રમે મોલર સાંદ્રતા જે છે એ વધતી જાય છે એ પ્રમાણે કરેલું છે। તો
विद्यार्थी मित्रों अहीं साचा उकेल तरीके आपने उकेल ए आपेलो छे, तो अहीं परसेंटेज ऑफ डब्ल्यू बाय वी अने मोलारिटी वच्चे नो संबंध दर्शावता सूत्रनो उपयोग थशे। एनएओएच नो आण्विक दल 40 ग्राम प्रति मोल छे, मोलारिटी बराबर परसेंटेज ऑफ डब्ल्यू बाय वी गुण्या 10 भाग्या डब्ल्यू एम, तो 6.8 गुण्या 10 भाग्या 40 तो 6.8 भाग्या 4 थशे, अने 6.8 भाग्या 4 एटले वास्तवमां आपणे 17 × 68 એ પ્રમાણે 1.7 મોલર થશે। છઠ્ઠા નંબરનો એમસીક્યુ છે, દ્રાવ્યનો મોલ અંશ 0.1 હોય તેવા જલીય દ્રાવણની મોલાલિટી કેટલી હોય। વિદ્યાર્થી મિત્રો મોલ અંશ દ્રાવ્યનો તમને આપ્યો છે, આપણે દ્રાવ્યના મોલ અંશને એક્સ એ તરીકે અને દ્રાવકના મોલ અંશને એક્સ બી તરીકે, તો એક્સ બી દ્રાવકનો મોલ અંશ આપણે ટીટીએલ 5 એમાં આપણે આંતરિક સંબંધોનો અભ્યાસ કર્યો ત્યારે આ સંજ્ઞાઓથી પરિચિત કરાવેલા છે, દ્રાવ્યનો મોલ અંશ। તો અહીં તમને દ્રાવ્યનો મોલ અંશ 0.1 આપ્યો છે, તો મોલાલિટી આપણે શોધવાની છે જલીય દ્રાવણની, અને તમને ચાર ઓપ્શન આપ્યા છે, જે પૈકી ઓપ્શન સી એને સાચો વિકલ્પ ગણવામાં આવ્યો છે। તો તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે દ્રાવ્યનો મોલ અંશ એક્સ એ બરાબર 0.1, જે આપણે હમણાં કહ્યું એ પ્રમાણે, દ્રાવકનો મોલ અંશ એક્સ બી બરાબર 1 − xA, કારણ કે દ્રાવણનો કુલ મોલ અંશ હંમેશા 1 હોય છે, એટલે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો સરવાળો 1 હોય, અને એમાંથી તમે દ્રાવ્યનો મોલ અંશ બાદ કરો એટલે તમને દ્રાવકનો મોલ અંશ એ 0.9 મળે છે, 0.9। હવે જલીય દ્રાવણ હોવાથી, પાણી હોવાથી આપણે મોલાલિટી એમ બરાબર 55.55 × xA / xB આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, જેની સ્પષ્ટતા પણ આપણે અગાઉ કરેલી જ છે। તો 55.55 xA નું મૂલ્ય 0.1 અને છેદમાં 0.9, તો પોઈન્ટ સામ સામે કેન્સલ થઈ જાય એટલે 55.55/9। હવે વિદ્યાર્થી મિત્રો આ 55.55/9 એ મૂલ્ય એ 6.17 મોલર થશે। હવે એ શા માટે, તો વિદ્યાર્થી મિત્રો આપણે 55.55 જે છે એને ભાગ્યા 9 છે, 9 ને બદલે જો આપણે 55.55/10 વિચારીએ, એનો અર્થ કે આપણે છેદનું મૂલ્ય 9 થી 10 કર્યું એટલે કે છેદ વધાર્યો, તો આપણે આ મૂલ્ય જે છે એ મૂલ્ય એ 10 વડે ભાગીએ તો 5.55 આવશે। તો અર્થ એવો થશે કે આપણને આ મૂલ્ય એ 5.55 કરતા મોટું મૂલ્ય મળવું જોઈએ, કે 10 ની સાપેક્ષે 9 નાની સંખ્યા છે, એટલે કે જો છેદ ઘટતો હોય તો ગુણોત્તરનું મૂલ્ય મોટું મળવું જોઈએ, એટલે 5.55 થી મોટું મૂલ્ય હોય એ પ્રકારેનો ઓપ્શન આપણને સી જોવા મળે છે, એટલા માટે આપણો ઉકેલ સી એ સાચો ઉકેલ ગણાશે। વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની જે આશરે ગણતરી આપવામાં આવે છે એની પ્રેક્ટિસ તમારે ખાસ કરવી જરૂરી છે, કારણ કે JEE નીટના પેપરમાં તમારે કેલ્ક્યુલેટર એલાઉડ હતું નથી, એટલે આ પ્રમાણેની આશરે ગણતરીથી તમારે વિકલ્પ પસંદ કરવાનો હોય છે, જે તમારો સમય બચાવી શકે છે, પરંતુ એ ગણતરીની પ્રેક્ટિસ કરવી જરૂરી છે। 7મા નંબરે એમસીક્યુ છે, 39.2 ગ્રામ પ્રતિ લીટર પ્રબળતા ધરાવતા H2SO4 ના જલીય દ્રાવણની સપ્રમાણતા કેટલી હોય। વિદ્યાર્થી મિત્રો અહીં ગ્રામ પ્રતિ લીટર સાંદ્રતાને દ્રાવણની પ્રબળતા કહેવાય છે, એ સ્પષ્ટતા અથવા એવી ચર્ચા પણ આપણે ટીટીએલ 5માં કરેલી છે। હવે તમને ચાર ઓપ્શન તરીકે જે તમને સાંદ્રતાઓ આપી છે નોર્માલિટીમાં જ આપેલી છે, કારણ કે સપ્રમાણતા એ જ નોર્માલિટી છે, અને સાચા વિકલ્પ તરીકે ઉકેલમાં ઓપ્શન એ દર્શાવેલો છે। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો દ્રાવણની પ્રબળતા ઇઝ ઇક્વલ ટુ ગ્રામ પ્રતિ લીટર સાંદ્રતા અને ઇઝ ઇક્વલ ટુ 39.2 ગ્રામ પ્રતિ લીટર, તો મેં કહ્યું એ પ્રમાણે દ્રાવણની પ્રબળતા એ જ દ્રાવણની ગ્રામ પ્રતિ લીટર સાંદ્રતા છે, અને H2SO4 નું તુલ્ય દળ, તો અણુભાર ભાગ્યા બેઝિકતા આપણે આનાથી પરિચિત છીએ, 98/2, તો H2SO4 નું આણ્વીય દળ 98 છે, અને H2SO4 ની બેઝિકતા 2 છે। હું સ્પષ્ટતા કરી દઉં છું, એસિડ માટે બેઝિકતા નામનો લાક્ષણિકતા છે અથવા બેઝિકતા નામનો શબ્દ છે, અને બેઝ માટે એસિડિકતા નામનો શબ્દ છે। તો 98/2 એટલે 49 ગ્રામ પ્રતિ તુલ્ય એ H2SO4 નું તુલ્ય દળ છે। હવે સપ્રમાણતા બરાબર ગ્રામ પ્રતિ લીટર સાંદ્રતા ભાગ્યા તુલ્ય ભાર, આ જ પ્રમાણે મોલારિટી બરાબર
ग्राम प्रति लीटर भाग्या आणवीय दळ आवुं सूत्र होय छे। तो अहींया सप्रमाणता छे एटले ग्राम प्रति लीटर सांद्रता भाग्या तुल्य भार एटले के तुल्य दळ आ सूत्रनो उपयोग करीए एटले 39.2 भाग्या 49 जेनो जवाब आवशे 0.8 नॉर्मल। आठमा नंबर नो एमसीक्यू छे तो क्लोरीन ना विद्यार्थी मित्रों आज 39.2 भाग्या 49 छे एने पण आपणे आ रीते समझी शकीए छे 39.2 भाग्या 49 जो हूँ छेदमा 49 ने बदले 50 विचारू अने ऊपर 39 ने बदले 40 विचारू तो मने सीधूज ख्याल आवे छे के आ जवाब ए 0.8 आवे। अर्थ के मने आ जवाब ए अहीं आपेला ऑप्शन जे छे ए ऑप्शन पैकी नजीकमां 0.8 एज विकल्प साचो मने आपी शके छे। हवे आठमा नंबर नो जे एमसीक्यू छे क्लोरीन ना बे संस्थानिको क्लोरीन 37 એટલે કે ક્લોરીન કે જેનો પરમાણુ દળાંક 37 હોય અને બીજો સમસ્થાનિક કે જેમાં ક્લોરીનનો પરમાણુ દળાંક 35 હોય સમસ્થાનિકોની વ્યાખ્યા અને એના વિશે તમે એનસીઆરટી લેક્ચરમાં સ્પષ્ટતા કરેલી છે કે એવા પરમાણુઓ કે જેના પરમાણુ ક્રમાંક સમાન છે પરંતુ પરમાણુ દળાંક જુદા છે તો એ એક જ તત્વના પરમાણુઓ છે અને એ પરમાણુઓને તે તત્વના સમસ્થાનિકો કહે છે। તો અહીંયા ક્લોરીનના સમસ્થાનિકોમાં સીએલ 35 એટલે પરમાણુ દળાંક 35 અને સીએલ 37 જેનો પરમાણુ દળાંક 37 છે પરંતુ તેના પ્રાપ્તિ પ્રમાણ તો ક્લોરીન 37 નું પ્રાપ્તિ પ્રમાણ 25% છે અને ક્લોરીન 35 નું પ્રાપ્તિ પ્રમાણ 75% છે તો ક્લોરીનનો સરેરાશ પરમાણુ ભાર કેટલો છે એ આપણે શોધવાનો છે। તો તમે જોઈ શકો છો કે 35.5 36 36.5 અને 37.5 જે પૈકી ઉકેલ એ મતલબ ઉકેલમાં વિકલ્પ એ એને સાચો ગણવામાં આવ્યો છે। તો કઈ રીતે તો સરેરાશ જે પરમાણ્વીય દળ છે એ શોધવાનું સૂત્ર એ આપણે જોઈ ચૂક્યા છીએ પીટીએલ 5માં એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ। તો અહીં ક્લોરીનના સંસ્થાનિકોનું જે પ્રાપ્તિ પ્રમાણ છે સીએલ 35 જેમ સીએલ 37 તો 75% અને 25% આપેલું છે। હવે એ જ વસ્તુને આપણે પ્રમાણની દ્રષ્ટિએ જોઈએ તો 3 અને 1 થશે એટલે 75% જેમ 25% એને 3:1 પ્રમાણ કહેવાય। તો ક્લોરીનનો સરેરાશ પરમાણુ ભાર બરાબર 3×35 + 1×37 એટલે 3×35 = 105 + 37×1 = 37 અને ભાગ્યા 3×1 એટલે કે 4 તો સરવાળો છે 142 અને ભાગાકારમાં 4 142/4 એટલે 35.5 ગ્રામ પ્રતિ મોલ એ ક્લોરીનનો સરેરાશ પરમાણ્વીય દળ થશે। વિદ્યાર્થી મિત્રો નવમો એમસીક્યુ છે 2 લીટર 3 મોલર સાંદ્રતાનું H2SO4 નું દ્રાવણ બનાવવા માટે 98% W/W સાંદ્રતાનું H2SO4 નું કેટલું કદ જોઈએ। દ્રાવણની ઘનતા તમને 1.83 ગ્રામ પ્રતિ મિલીલીટર આપેલી છે એટલે કે આજે 98% W/W સાંદ્રતાનું જે દ્રાવણ છે એની ઘનતા તમને 1.83 ગ્રામ પ્રતિ મિલીલીટર આપેલી છે। તમને 4 ઓપ્શન જે આપેલા છે કદ મિલીલીટરમાં શોધવાનું થશે કારણ કે અહીંયા તમને ઓપ્શનમાં મિલીલીટર કહી જ દીધું છે। તો સૌ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ 2 લીટર છે એને પણ આપણે મિલીલીટરમાં જ ધ્યાનમાં લઈશું। ઉકેલ તરીકે ઓપ્શન સીને સાચો ગણેલો છે। મોલારિટી બરાબર વિદ્યાર્થી મિત્રો આ સૂત્રથી આપણે પરિચિત છીએ મોલારિટી બરાબર પરસન્ટેજ ઓફ W/W / D / 10/WM જ્યાં પરસન્ટેજ ઓફ W/W બરાબર 98% તો એ તમને આપેલું જ છે। દ્રાવણની ઘનતા 1.83 ગ્રામ પ્રતિ મિલીલીટર આપેલી છે H2SO4નું આણ્વીય દળ 98 ગ્રામ પ્રતિ મોલ આપણે જાણતા હોવા જોઈએ કિંમત એપ્લાય કરીએ છીએ તો આપણને જવાબ મળે છે 18.3 મોલર। હવે એને આપણે M1 એટલે કે મોલારિટી સાંદ્રતા M1 તરીકે ઓળખીશું કારણ કે જે મોલર સાંદ્રતાનું દ્રાવણ આપણે શોધવાનું છે મતલબ કે જે મોલર સાંદ્રતાનું આપણે દ્રાવણ જોઈએ છીએ એની સાંદ્રતા 3 મોલર આપેલી છે જેને આપણે M2 તરીકે લઈશું એનું કદ તમને 2 લીટર આપ્યું છે જેને V2 તરીકે લઈશું। તો અહીં આપણે M1 V1 બરાબર M2 V2 આ સૂત્ર જે છે એને ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો। આની ચર્ચા આપણે TTL લેક્ચરમાં થઈ નથી પરંતુ MCQ સોલ્યુશન લેક્ચરમાં ડાયરેક્ટ આપણે એનો યુઝ કર્યો છે। તો V1 એ જે પ્રશ્નમાં કેટલું કદ જોઈએ એ જરૂરી કદ છે
V2 તો 2 લીટર આપણે આપી જ દીધું છે, જેને આપણે 2000 ml તરીકે કન્વર્ટ કર્યું છે, કારણ કે આપણે અહીંયા જે જરૂરી કદ છે એ બધા ચારે ચાર ઓપ્શન ml કદમાં આપેલા છે. M2 તો 3 મોલર જે સાંદ્રતા આપણને દ્રાવણની આપેલી છે તે. તો આપણે V1 શોધવા માટે M1 ને છેદમાં લઈ લઈએ, તો V1 બરાબર M2 ઇન્ટુ V2 અપોન M1 બરાબર 3 × 2000 ભાગ્યા 18.3. વિદ્યાર્થી મિત્રો, આજે 3 × 2000 ભાગ્યા 18.3 આને પણ આપણે આશરે ગણતરી કરીએ તો આ થશે 6.1. તો વિદ્યાર્થી મિત્રો, 2000 ભાગ્યા 6.1 જે છે એને આપણે આશરે 2000, હું આશરે કહું છું 2000 ભાગ્યા 6 પણ લખી શકીએ. હવે આપણે આ 2 શૂન્ય જે છે એને આપણે રહેવા દઈએ, તો 20 ભાગ્યા 6, તો એને આપણે 20 ભાગ્યા 6 છે એ 3.33 થાય, અને ગુણ્યા 2 શૂન્યના 100 વિચારીએ એટલે 333.33. આવો જે જવાબ છે એની નજીકનો જવાબ હોવો જોઈએ. તો એ અર્થમાં આપણે જોઈએ તો 2000 ભાગ્યા 6.1 એનો જવાબ 327.87 મિલીલીટર આવશે. અને તમે અહીં જોઈ શકો છો કે મેં કહ્યું એ પ્રમાણે 333.33ની નજીક જે હોય, હું નજીક જે બોલું છું એનો અર્થ કે છેદમાં 6.1 હતા, આપણે 6 વિચાર્યા, અર્થ કે છેદ ઘટાડ્યો. હવે જો છેદને વધારીને વિચારીએ તો આ મૂલ્ય કરતાં ઓછું મૂલ્ય હોય એ પ્રકારનો જવાબ આવી શકે. તો તમે જોઈ શકો છો કે આ રેન્જમાં આ અને આ બે એ અને બી ઓપ્શન નથી. હવે સી અને ડી ઓપ્શન પૈકી વિચારીએ તો 3.33થી ઓછો જવાબ આવવો જોઈએ, એનો મતલબ 327.87 મિલીલીટર એવો જવાબ આવવો જોઈએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણને આ ખ્યાલ હોવો જોઈએ કે 20 ભાગ્યા 6 એનો જવાબ 3.33 એવું આવે છે. હવે આ ખ્યાલ હશે તો જ તમે આને ડાયરેક્ટલી વિચારી શકશો. આ પ્રકારની જે આશરે ગણતરીઓ છે એનો ઉપયોગ તમે કરશો, એની પ્રેક્ટિસ કરશો, તો જ કેલ્ક્યુલેટર વગર તમે જવાબ લાવી શકશો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.